મહીસાગર માં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ ની ટીમ 24 કલાક સેવા આપી રહી છે। હાલ 12 એમ્બ્યુલન્સ માં 58 કર્મચારીઓ કોરોના ની મહામારી વચ્ચે પોતાની ફરજ બજાવી રહ્યા છે। તો સાંભળીએ ઇન્ડિયા ન્યૂઝ ની ટીમ દ્વારા 108 ના કર્મચારી સાથે કરવામાં આવેલી ખાસ વાતચીત ને। રીતે કોરોનાના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આવી પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે, કે જ્યાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તો પોતાની ફરજ બજાવી જ રહ્યા છે, પરંતુ 108 વિભાગના જે કર્મચારીઓ છે તે પણ આ મહામારીની અંદર 24 કલાક પોતાની સેવા છે તે આપી રહ્યા છે। હાલ મહીસાગર જિલ્લાના 108 વિભાગના હેડ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે જ આપણે વાત કરીશું કે સાહેબ વર્તમાન જે પરિસ્થિતિ છે કોરોનાની મહામારી કઈ રીતે આ સેવા આપવામાં આવી રહી છે। અત્યારે જો વાત કરીએ આપણે તો પહેલાં કરતાં અત્યારે કેસ ફ્લો વધી ગયો છે, જેના કારણે 108ની જે કામગીરી છે જેની અંદર વધારો આવ્યો છે, અને એ વધારાના કારણે આપણે જે 108ની જે સેવા છે એને 24/7 એલર્ટ મોડ પર કરેલી છે અત્યારે આપણે, જેના અંદર આપણા કર્મચારીઓ 12 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે અને સતત એમની સેવા આપી રહ્યા છે। અને એમાં સ્પેશિયલી અત્યારે જે મહીસાગરની જો વાત કરવામાં આવે તો કેસ ફ્લો બીજા ડિસ્ટ્રિક્ટ કરતાં અત્યારે કમ્પેરિઝનમાં ઓછો છે, જેના કારણે વેઇટિંગ નથી આવતું પણ કામગીરી વધુ છે। જે રીતે આપ કહો છો કે કામગીરી વધુ છે, હાલ જે કોરોનાની પરિસ્થિતિ છે, ગયા વર્ષે પણ આ જ રીતે સંક્રમણ હતું અને આ વર્ષે તેના કરતાં જે કેસો છે તે વધારે નોંધાઈ રહ્યા છે, તો ગયા વર્ષની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિમાં શું અંતર લાગી રહ્યો છે? ગયા વર્ષ કરતાં અત્યારે જો કહેવામાં આવે તો કેસ ફ્લોમાં વધુ છે, કારણ કે અત્યારે જે સંક્રમણ થઈ રહ્યું છે જેના અંદર ક્રિટિકલ પોઈન્ટ વધુ આવી રહ્યો છે પેશન્ટોને પહેલાં કરતાં, એટલે અત્યારે કામગીરીમાં એમને ઓક્સિજન સપ્લાય કરો પેશન્ટને અને એમને એ રીતે હેન્ડલ કરતાં લાવવું, અને એક બીજું સરળ રીતે અમને અહીં આપણે સેન્ટ્રલ ઝોનમાં વાત કરવામાં તો VMC દ્વારા એક વેબસાઇટ અમને આપવામાં આવી છે, જેની અંદર આપણે જે 9 ડિસ્ટ્રિક્ટ છે જેની હોસ્પિટલો કોવિડની સ્પેશિયલ એ અંદર મેન્શન કરવામાં આવેલી છે કે આપણે પેશન્ટને લઈ જતા હોય તો એ દરમિયાન કઈ જગ્યાએ બેડ ખાલી છે અને ફટાફટ ઓછા સમયે અને પેશન્ટને વધુ સારવાર આપે એ રીતે આપણે એમને પહોંચાડી દઈએ છીએ ત્યાં કોન્ટેક્ટ કરીને। જે રીતે આપણે જોયું કે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કઈ જગ્યાએ બેડ ખાલી હોય છે તેની પણ માહિતી વેબસાઇટ દ્વારા મળતી હોય છે, ત્યારે આરોગ્ય વિભાગની અંદર જે 108ની સેવા છે તેની અંદર કામ કરતા કર્મચારી આપણી સાથે ઉપસ્થિત છે। જે રીતે તમે પેશન્ટને લેવા જઈ રહ્યા છો, રૂટીન જે ડિલિવરી અકસ્માતના કેસ હતા, પરંતુ હવે કોરોનાના સંક્રમણના જે દર્દીઓ છે તેને પણ આપ 108માં લાવી રહ્યા છો, તો કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને કઈ રીતે સમગ્ર તમે જ્યારે જાઓ છો ત્યારે કેવા પ્રકારના પેશન્ટ આપને મળતા હોય છે? પહેલાં અમે કેસ કરતા હતા તો નોર્મલી બધા ડિલિવરીના ને એવા સામાન્ય કેસો આવતા હતા, અત્યારે અમે કોઈ પણ કેસ લેવા જઈએ તો અમને ખબર નથી હોતી કે કયા પેશન્ટમાં શું તકલીફ છે, એટલે અત્યારે પહેલાં કરતાં વધારે જોખમ રહેલું છે, એટલે કોરોના કેસ હોઈ શકે એવું સમજીને જ અમારે PPE કીટ સાથે પેશન્ટને હેન્ડલ કરવા પડે છે, જેના કારણે અમને થોડું બીક રહે છે, પણ તેમ છતાં અમે PPE કીટ સાથે પેશન્ટને એમ્બ્યુલન્સમાં લઈ અને એની વાઇટલ્સ બધું મોનિટર કરીને સારી રીતે સેવા આપી અને હોસ્પિટલ પહોંચાડીએ છીએ એમને અમે। જે રીતે તમે 24 કલાક પોતાની ફરજ બજાવો છો, કોરોનાના શંકાસ્પદ પેશન્ટને પણ લાવતા હોય છે, આપ ઘરે જ્યારે પહોંચતા હોવ છો અથવા તો ઘરેથી નીકળતા હો છો તો કયા પ્રકારની મનમાં સ્થિતિ હોય છે? અહીંયા કેસો એવા આવતા હોય છે કોરોનાના તો બીક તો લાગે છે, પણ ઘરે અમારા માતા પિતા હોય છે જે ઉંમરવાળા થોડા હોય તો એમને આપણા લીધે કદાચ સંક્રમણ ફેલાવવાની શક્યતા હોય, તો ઘરે જઈને બીક તો લાગે છે પણ ઘરે જઈને અમે અમારી રીતે નાહી લઈએ છીએ, સેનેટાઈઝ ને એવું કરે વધારે ઉપયોગ કરીએ છીએ ને સાચવીએ છીએ એ રીતે। જે રીતે જોયું કે એક કોરોનાની મહામારીની અંદર 108 વિભાગના જે કર્મચારીઓ છે તે પોતાનો જીવ જોખમમાં મૂકી ઘરની બહાર નીકળી અને આરોગ્ય વિષયક સુવિધાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પણ આપને અપીલ કરી રહ્યું છે કે આ કોરોનાની જે મહામારી છે તે દરમિયાન આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે, સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપી છે તેનું પાલન કરવામાં આવે, આરોગ્ય વિભાગના કર્મચારીઓને સહકાર કરવામાં આવે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને COVID-19ની જે ગાઈડલાઈન છે તેનું પણ પાલન કરવા માટે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। હિરેન પંડ્યા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।